ગાંધીનગરના ડિંગોશાના પટેલ પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતી વેળા ઠંડીથી ઠૂઠવાઈને મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ કબૂતરબાજો સામે પોલીસે ગુપ્ત રહે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેટલાક એજન્ટોએ 15 જેટલા ગુજરાતીઓને બંધક બનાવી રાખ્યા હોવાની ફરિયાદ મળી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી અમદાવાદ LCBની ટીમે ઓપરેશન કબૂતરબાજ શરૂ કર્યું હતું. આખી ઘટના પર નજર નાખીએ તો વિદેશ જવા નીકળેલું કલોલનું દંપતિ છેલ્લા કેટલા દિવસોથી લાપતા બન્યું હતું, જેની તપાસ માટે અમદાવાદ પોલીસની એક ટીમ દિલ્હી પહોંચી હતી. તપાસ દરમિયાન દંપતીને દિલ્હીની એક નામચીન ગેંગે તેમને ગોંધી રાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી 15 જેટલા લોકોને મુક્ત કરાવ્યા છે. ગુજરાતમાંથી 15 લોકો 11 મહિનાથી આ ગેંગના સકંજામાં હતા. તેમની મુલાકાત સંતોષ રોય નામના એજન્ટ સાથે થઈ હતી. હાલ તો અમદાવાદ LCBએ એક એજન્ટની પણ ધરપકડ કરી છે. પોલીસે લોકોને વિદેશ જવાની હોડમાં લેભાગુ એજન્ટોની ચુંગાલમાં નહીં ફસાવા અપીલ કરી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.